નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું નિશિત સાધુ. સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. પાલનપુરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્પા સેન્ટર અને મસાજ પાર્લરની યાર્ડમાં ચાલતા ગોરખ ધંધા, તંત્ર હપ્તાના હડમાલામાં વ્યસ્ત. તાલુકાના લુણપુર ગામના સરપંચને 3 સંતાનોના મામલે તાલુકા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ. નરાજપુર વોડામાં દવાઓનો જથ્થો જાહેરમાં ફેંકાતા સ્થાનિકોમાં ભભૂક્યો રોષ. દેશમાં પીવાના પાણીના પાઉચના ધીકતા ધંધા સામે તંત્રએ કરી લાલ આંખ, પ્રતિબંધનો કર્યો આદેશ. હવે સમાચાર જોઈશું વિસ્તારથી. ગુજરાતભરમાં હાઈ પ્રોફાઇલ સ્પા સેન્ટર અને મસાજ પાર્લરો ધમધમી રહ્યા છે, જેના કારણે યુવા ધન તે પાછળ ધકેલાઈ રહ્યું છે અને પોતાનું ભવિષ્ય પણ બગાડી રહ્યું છે. ત્યારે પાલનપુરમાં કેટલાક વિસ્તારોમાં પણ હાઈવે વિસ્તારોમાં મસાજ પાર્લરો અને સ્પા સેન્ટરો પર ગોરખ ધંધો ચાલી રહ્યો છે. ગુજરાતભરમાં હાઈ પ્રોફાઇલ સ્પા સેન્ટર અને મસાજ પાર્લરો ધમધમી રહ્યા છે, જેના કારણે યુવા ધન સ્પા અને મસાજ પાર્લરમાં બરબાદ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી યુવતીઓને બોલાવી આવા મસાજ પાર્લર ચલાવાઈ રહ્યા છે, જેમાં લલચામણી લોભામણી લાલચો આપી લોકોને આકર્ષિત કરી અને મસાજ પાર્લરના નામે ગોરખ ધંધા ચલાવાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ખૂણે ખાંચરે આવા મસાજ પાર્લરો ધમધમી રહ્યા છે. એમાંય ખાસ કરીને પાલનપુર શહેરમાં હાઈવે વિસ્તાર પર હાઈ પ્રોફાઇલ સ્પા સેન્ટર અને મસાજ પાર્લરો ધમધમી રહ્યા છે, જે બાબતે પોલીસ તંત્ર જાણતું હોવા છતાં પણ અજાણ બની હપ્તાની આડમાં છાવરી રહ્યું હોવાના આક્ષેપો પણ લગાવાઈ રહ્યા છે. કેટલાક મીડિયાકર્મીઓ પણ આવા મસાજ પાર્લરમાં જે હપ્તાના હડમાલામાં વ્યસ્ત રહી લોકશાહીનું હનન કરી રહ્યા છે. પાલનપુર શહેરમાં ખુલ્લેઆમ મસાજ પાર્લરની આડમાં ગોરખ ધંધા ધમધમી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર આ બાબતે હાથ પર હાથ દઈ તમાશો કેમ નિહાળી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. પાલનપુર શહેરમાં હાઈ પ્રોફાઇલ યુવતીઓ લાવી લલચાવી ફોસલાવી યુવકોને મસાજના નામે લૂંટ લૂંટી દેવાય છે. ક્યાંક મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપાર પણ ધમધમી રહ્યો છે. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરે તો બનાસકાંઠામાંથી મોટા પાયે કૂટણખાના ઝડપાઈ શકે તેમ છે. ડીસા તાલુકા પંચાયતની યોજાયેલી અગાઉની ચૂંટણીમાં લુણપુર ગામના સરપંચને 3 સંતાનો હોવા છતાં તેમણે આ બાબત છુપાવી હતી, જેના કારણે તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ કર્યા હતા અને ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ લુણપુર ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા. તાલુકા પંચાયતની યોજાયેલી અગાઉની ગ્રામ પંચાયત ચૂંટણીમાં લુણપુર ગામના સરપંચ દ્વારા પોતે 3 સંતાન ધરાવે છે છતાં છુપાવવામાં આવ્યું હતું. તે બાદ ગામના કેટલાક જાગૃત લોકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિસ્તરણ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી, જે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં લુણપુર ગામના સરપંચ પોતે 3થી વધુ બાળકો ધરાવે છે જે સાબિત થઈ ગયું હતું. જે તપાસ પૂર્ણ કરીને જિલ્લા વિકાસ અધિકારીને જાણકારી આપતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ડીસા તાલુકાના લુણપુર ગામના સરપંચ અટારસિંહને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેથી 3 સંતાનના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જાગૃત લોકો દ્વારા વારંવાર રજૂઆત કરાતા ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેવાયો કડક નિર્ણય. ડીસા તાલુકા પંચાયત કચેરીમાં લુણપુર ગામના સરપંચ અટારસિંહને સસ્પેન્ડ કરાતા ડીસા તાલુકા પંચાયતમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લામાં ઝેરી દવાઓનો જથ્થો જાહેરમાં ફેંકવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં ધાનેરામાં કેટલાક લોકો દ્વારા ખાડો ખોદીને ઝેરી દવાનો જથ્થો દાટવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ડીસામાં રાજપુર લોદાવાસના વોડામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઝેરી દવાનો જથ્થો ખુલ્લેઆમ ફેંકીને નાઠી છૂટવા પામ્યા હતા, જેના કારણે લોકોને ભય સતાવી રહ્યો છે કે નાના બાળકો કે કોઈ માણસ કે કોઈ પશુ જ્યારે આ દવાનો જથ્થો આરોગશે તો તેનું આરોગ્ય જોખમમાં છે. જિલ્લામાં આરોગ્યને હાનિકારક દવાઓનો જથ્થો જાહેર જગ્યા ઉપર ફેંકવાના બનાવો વધી રહ્યા છે. જ્યારે તાજેતરમાં જ ધાનેરામાં ખાડો ખોદીને દવાઓનો જથ્થો દાટી દેવામાં આવ્યો હતો, જે અંગે જાગૃત લોકોએ મીડિયા સામે બળાપો ઠાલવ્યો ત્યારે તંત્ર દોડતું થયું હતું. આજે ડીસા શહેરથી નજીક આવેલા રાજપુર વોડામાં લોઘાવાસમાં કોઈ અજાણ્યા લોકો ઝેરી દવાઓનો જથ્થો જાહેરમાં ફેંકી ભાગી છૂટ્યાના જાણવા મળેલા છે. લોઘાવાસમાં 400થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે તેમના નાના બાળકો પર આ તરફ રમવા માટે આવતા હોય છે ત્યારે તેમના જાનમાલના ખતરો ઊભો થઈ રહ્યો છે. વળી આવી જ્યારે દવાઓનો જથ્થો જાહેરમાં ફેંકવાથી લોકોમાં ભારે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. જો આ ઝેરી દવાઓનો જથ્થો કોઈ માનવ કે જાનવર અજાણે ખાઈ જશે તેનો જવાબદાર કોણ બનશે?
સરકાર દ્વારા આરોગ્યને લઈને વિવિધ યોજનાઓ તેમજ આરોગ્યલક્ષી સેવાઓ અમલી બનાવાય છે તેમજ આરોગ્યને લઈને વિવિધ જાહેરાતો કરાઈ રહી છે. તેમ છતાં કેટલાક તત્વો દ્વારા આમ ખુલ્લેઆમ જાહેર જગ્યા ઉપર આરોગ્યને હાનિકારક દવાઓનો જથ્થો ફેંકી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે. આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ સ્થાનિક આરોગ્ય તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં લે તેવી લોકોની માંગ ઉઠી છે. અમારા હોલામાં નાખીને ગયા ઝેરની દવા રાજપૂત દવાસ હોલામાં, ને અમારા 400 વસ્તીની જ વસ્તી ઘરની છે ને અમારા નાના નાના છોકરા છે, ને ગરમીમાં અમારા છોકરા મરી જાય માંદા થઈ જાય કેની જવાબદારી ડાક્ટરને જવાબદારી લેશે કુલ લેશે જવાબદારી. ચોમામાં અમારા નાના નાના છોકરા અહીંયા રમે છે બધાય, ને કોઈ છોકરા દવા પી જાય કે કોઈ દવા હાથે લગાડી લે મૂઢામાં નાખી લે તો અમારે જવાબદારી કુલ લેશે, ને આ ડાક્ટરો મોટર ભરી ભરી નાખી જતા રહે. બોલો. આ ઓળામાં દવાઈ નાખી નાખી જોઈ છે, અને બધી આખા બધા ફૂટણ બુઠા નાખી નાખી જોઈ છે, ને છોકરો બીમાર થાય ઝેર નાખી નાખીને જોઈ છે ઝેરી દવા. છોકરા રમેશ જવાબદારી કોણ લે? ડોક્ટર. હા, જવાબદારી તો કોણ લે? તમે લેહો ખબર નથી. રાજપુર રોડ લોધાવાસ વિસ્તારમાં અમારે ત્યાં હોળામાં કોઈ ઝેરીલી દવા નાખી ગયો છે. અમારા આજુબાજુ છોકરા બધા રમે છે આ રોડ ઉપર. અમારે 500 વસ્તીની અમારે રાજપુર અંદર અમારે 500 વસ્તી મકાન બધાના છે, એટલે આજુબાજુ બહુ ગંદકી થાય છે, એટલે અહીંયા કોઈ દેખવા આવતો નથી. અને આ બહુ ઝેરીલી દવા છે. આ બધું અમારા અહીંયા છોકરા રમતા ફરે છે, હાથમાં પકડી રહ્યા છે, મરી જાય કે કંઈ થઈ જાય એની જિમ્મેદારી કોણ લેશે? અહીંયા કોઈ દેખવા આવતું નથી. તમે લેશો જ અમારી જિમ્મેદારી? અહીંયા બહુ ઝેરીલી દવા નાખી ગયા છે. સરકાર દ્વારા પાણીના પાઉચ પર પ્રતિબંધ તો લાદી દેવાયો છે, પણ જાણે તંત્રએ આ બાબતને ગંભીર ના લીધી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જ્યાં કાંકરેજ તાલુકામાં પાણીના પાઉચનો કાળો કારોબાર ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને ફૂડ અને ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવું લોકો દ્વારા આક્ષેપ પણ થઈ રહ્યા છે. સરકારના પાણીના પાઉચ પર વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કાંકરેજ તાલુકામાં પાણીના પાઉચના વેચાણનો મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે. જ્યાં કાંકરેજ વિસ્તારમાં સ્ટાર પાણીના પાઉચ મોટા પાયે વેચાણ પાત્ર મળી રહ્યા છે. થરા ખાતે પ્લોટ કોઈ બીક વગર સ્ટાર પાઉચની ગાડી ધૂમ વેચાણ કરી રહી છે, જ્યાં તંત્ર કોઈ પગલાં ભરતું નથી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં કાંકરેજ વિભાગમાં પાણીના પાઉચની છૂટી હોય તેમ લાગી રહ્યું છે અને કાયદા સિટી પૂરતા હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં કાંકરેજમાં સ્ટાર કંપનીના પાઉચને પરમિશન હોય તેવું દેખાઈ રહ્યું છે. થરા નગરપાલિકાના આંખાળા કાન વર્ષોથી ચાલી રહ્યા છે, જ્યાં સ્ટાર પાઉચની ફેક્ટરી હાલ થરામાં ખુલ્લેઆમ ધમધમી રહી છે. ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગમખવાર અકસ્માત સર્જાવા પામ્યો હતો, જ્યાં જીપ ડાલુ ટ્રકની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાવા પામ્યો હતો. ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો, જ્યાં ટ્રક અને જીપ ડાલા વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. જીપ ડાલુ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાવા પામ્યો હતો. જીપ ડાલાના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ઘટના સ્થળે પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. નગરપાલિકાઓનો વિવાદ થંભવાનું નામ નથી લેતો. જ્યાં પાલનપુર ડીસા અને ધાનેરા નગરપાલિકા મોખરે હોય છે હંમેશા, ત્યારે પાલનપુર નગરપાલિકામાં એક વિવાદ આવ્યો હતો હમણાં જ, જ્યાં પ્રમુખ અને સભ્યો સહેલગાહે જવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ધાનેરામાં પણ એક વિવાદ થમ્યો નથી કે જ્યાં પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પેટાચૂંટણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજકીય ગરમાવો વધી ગયો છે કે કોણ પ્રમુખ પદે બેસશે. જિલ્લાની હંમેશા વિવાદમાં રહેનારી નગરપાલિકામાં પાલનપુર, ધાનેરા અને ડીસા નગરપાલિકાનો સમાવેશ થઈ રહ્યો છે. પાલનપુર નગરપાલિકા વિવાદ સમ્યો નથી, ત્યાં જ પાલનપુર નગરપાલિકામાં નવા વિવાદ સર્જાયો છે, જ્યાં પ્રમુખ સહિત સભ્યો સહેલગાહે જવાનો નિર્ણય લીધો છે. ત્યાં ધાનેરા નગરપાલિકામાં 3 બાળકોના મામલે પ્રમુખને સસ્પેન્ડ કરાતા પુનઃચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગત 14 ફેબ્રુઆરી ગુજરાત હાઈકોર્ટે ધાનેરા નગરપાલિકાના પ્રમુખને ગેરલાયક ઠેરવતા સસ્પેન્ડ કરાયા હતા. હાલમાં ધાનેરા નગરપાલિકા કોંગ્રેસ શાસિત છે. પાલિકામાં કોંગ્રેસના
17 સભ્યો અને ભાજપના 11 સભ્યો છે. હવે પાર્ટી કોને મેન્ડેટ ફાળવે છે તે જોવાનું રહ્યું. આગામી 25મી જુલાઈએ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ રાજકીય પક્ષોમાં ગરમાવો જામી ગયો છે. ધાનેરા નગરપાલિકાના પ્રમુખને બે કરતાં વધારે બાળકોના મુદ્દે દૂર કરાતા તેમની ખાલી પડેલી પ્રમુખની જગ્યાએ ચૂંટણી કરવા માટે 25 તારીખ નિયત થયેલી છે. 25 તારીખે નગરપાલિકા કચેરીએ ચૂંટણી યોજાશે. તાલુકાના ડોડગામ ગામના રેલ વિસ્તારમાં 8-8 વર્ષના વહાણા વાયા, છતાંય પાણીનું ટીમ્પુએ જોવા મળ્યું નથી, જેના કારણે ખેડૂત આલમમાં પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે. પણ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, જ્યાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી જોવા નથી મળી. થરાદ તાલુકાના ડોડગામ ગામના રેલ વિસ્તારમાં 8-8 વર્ષના વહાણા વાયા, પરંતુ સિંચાઈ માટે પાણીનું ટીપુંય મળ્યું નથી. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ વાવ પંથકમાં ખેડૂતોને સિંચાઈની સગવડો મળી શકે તે માટે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચથી નાની મોટી નહેરો બનાવવામાં આવી છે, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા તેની સાફસફાઈ કરવાની દરકાર પણ લેવામાં આવતી નથી. ત્યારે તેમાં પાણી ક્યારે પહોંચ્યું હશે, સરકાર દ્વારા ખર્ચ કરવાનો અર્થ શું સહિતના અનેક સવાલ પણ નર્મદા વિભાગની ઉદાસીનતા અંગે ઘણું બધું કહી જાય છે. થરાદ વાવ તાલુકાની સીમમાંથી પસાર થતી માળકા બ્રાન્ચ કેનાલમાંથી થરાદના જાંદલાની સીમમાંથી એક નાની નહેર નીકળે છે, જે જાંદલા, નાગલા અને ડોડગામની સીમમાં અંદાજિત 500 હેક્ટર જેટલા વિસ્તારને આવરી લેતી હોય 10-15 કિલોમીટરની લંબાઈ પણ ધરાવે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ કેનાલ બનાવ્યાને 8 વર્ષ થયા છે, પરંતુ તેમાં ટેસ્ટિંગ કરવા માટે પાણી છોડવામાં આવતું નથી, જેનું પરિણામ એ છે કે આજે એ નહેરમાં આંકડા, બાવળ સહિતનું ઘાસ ઉગી નીકળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ વાવ તાલુકાની અનેક આવી નાની નહેરો પાણીના છોડ્યા બાદ તૂટતી હોય છે, પરંતુ આ નહેર તો વારંવાર વરસાદી પાણીના વહોળનાને કારણે તૂટી જાય છે, જેમાં 95% રેત અને માત્ર 5% સિમેન્ટ વપરાય હોવાના આક્ષેપ કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે નર્મદા વિભાગની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે કામગીરી હલકી ગુણવત્તાની થઈ રહી છે અને તેમાં પાણી આવતા પહેલા જ તિરાડો પડે છે, પરંતુ તેમજ કેનાલો કાગળની માફક ચીરાઈ જાય છે. ખેડૂત પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે આ નહેરમાં પાણી છોડવા માટે નર્મદા વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમના જવાબદાર અધિકારીઓ દ્વારા જાતે સાફસફાઈ કરી લેવા સહિતના બેજવાબદારી ભર્યા જવાબો આપવાના કારણે ફરિયાદ કરવી તો કરવી કોને જેવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે. આથી આ ગામના ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી પણ ફેલાવા પામી છે. પાલનપુર LCB નું સફળ ઓપરેશન પાર પડ્યું છે, જે કાંકરેજ તાલુકાના બુકોલી પાસે બસ સ્ટેન્ડ પાસેથી ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કાંકરેજ તાલુકાના બુકોલી પિકઅપ સ્ટેન્ડ પાસેથી ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. પાલનપુર LCB નું સફળ ઓપરેશન, જ્યાં વિદેશી દારૂ અમદાવાદ ખાતે લઈ જવાતો હતો ત્યારે LCB ને શખ્સો ઉપર અને ઇકો ગાડી ઉપર શંકાસ્પદ જણાતા તલાશી લેતા ઇકો ગાડીમાંથી ઓફિસર ચોઇસની નાની મોટી બોટલ તેમજ બિયર ટીન મળી આવ્યા હતા અને સિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે સિહોરી પોલીસની હદમાં વિદેશી દારૂ ઝડપાઈ જવાથી અનેક પ્રકારના સવાલો ઊભા થયા હતા. ત્યારે કુલ મુદ્દામાલ 11,800 નું વિદેશી દારૂ તેમજ ઇકો ગાડી સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. મેઇન આરોપી ફરાર થઈ ગયો હતો અને ગાડીમાં બેઠેલા એક શખ્સને પાલનપુર LCBએ ઝડપી પાડ્યો હતો અને સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે કુલ મુદ્દામાં કિંમત રૂપિયા 3,11,800 કબજે કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલને ખાનગી ટ્રસ્ટનો સોંપવાનો મામલો ગરમાયો છે, ત્યારે ખાનગીકરણના કારણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવકોને સસ્પેન્ડ કરી દેતા વિવાદ ગરમાયો છે, જ્યાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સેવકોએ હડતાલ કરી છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગણી પણ કરી છે. આજરોજ પાલનપુર સિવિલના સેવકો હડતાલ પર ઉતર્યા છે, જેઓ વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી રહેલા સેવકોને છૂટા કરી દેવાતા સેવકોએ હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો છે. સેવકોનો પગાર પણ કોન્ટ્રાક્ટર દ્વારા ઓછો કરી દેવાયોનો આક્ષેપ થઈ રહ્યો છે, જ્યાં સેવકો ન્યાયની માંગ કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરે નવા માણસો લગાવ્યા. 15 અને 20 વર્ષથી ફરજ બજાવતા સેવકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યાં સિવિલનું ખાનગીકરણ થયા બાદ સરકારી સ્ટાફ અને સેવકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. નર્સિંગ સ્ટાફની પણ બદલવાની પેરવી, સ્થળ પસંદગી કરવી કરાયા છે. અધરતાલ રહી રહ્યું છે, જ્યાં પાલનપુર સિવિલના સેવકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે. રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી નિયંત્રણ પખવાડિયા અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ પણ લીધો હતો.
રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી પખવાડિયા અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ એફ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા 11-24 જુલાઈ વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન વી કલસરિયા, સંજયભાઈ દવે, ડોક્ટર ગીતા લાડુ મોર, ડોક્ટર ભુખારી સાહેબ અને આરોગ્યના સ્ટાફ દ્વારા રાજુલા શહેરની ગલીઓમાં વસ્તી નિયંત્રણ હેતુસર અને કુટુંબ નિયોજનની કામગીરીને વેગ આપવા માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે રેલી યોજવામાં આવી હતી. જે રેલીઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી નીકળી રાજુલા મેઇન બજારમાંથી પસાર થઈ શિવાજી ચોક થઈ મુખ્ય શેરીઓમાંથી પસાર થઈ હતી અને આ રેલીમાં રાજુલા તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખાસ જોડાયા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ સુઈગામ પંથકમાં હજારો હેક્ટર ખેતરમાં ખરાશ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં હજારો એકર જમીનમાં ખરાશ વધતા ખેડૂતો જીતિત થઈ રહ્યા છે. જ્યાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ગત 2015 અને 2017ના વર્ષે ભારે આવેલા પૂરના કારણે જમીનોમાં ભારે ધોવાણ થયું હતું અને તેના કારણે રણના કાંધીના ગામડાઓના જમીનોમાં ભારે ખરાશ આવતા ખેડૂતો જીતિત જોવા મળ્યા છે. વાવ અને સુઈગામ તાલુકાના જલોયા, માવસરી, અસારા, લોદણી, નાલોદર, ભરડવા, સુઈગામ જેવા ગામની સીમમાં ભારે પૂર બાદ ખરાશ આવતા ખેડૂતોના ખેતરોમાં ખારા રણ જેવા સપાટ પડ્યા છે અને ખેતરોમાં આજે વાવણી પણ ખેડૂતો ના કરી શક્યા. ખેડૂતોમાં ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે. ત્યારે વાવ તાલુકાના અસારા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારે રણના કાંધીના ગામડાઓમાં હજારો એકર જમીનો ભારે ખરાશ આવી ગઈ છે, જેના કારણે ખેડૂતો ચોમાસામાં વાવણી પણ નથી કરી શકતા. સાથે રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોંધ લઈને જમીન ચકાસણી કરાવી જમીનો ખરાશ થતા અટકાવી તેવી માંગ કરી હતી. જો રાજ્ય સરકાર ગંભીર નોંધ નહીં લે તો આવનારા સમયમાં ખેડૂતો પાયમાલ થશે અને ખેડૂતોને હિજરત કરવાનો સમય આવશે. 2015 અને 2017ના ભારે પૂરના કારણે ભારે તબાહી બોલાવી હતી અને તેના કારણે ખેતરોમાં પાણી વધી જતા ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું હતું, તેથી ખરાશ વધી ગઈ હતી અને રાજ્ય સરકાર દ્વારા ખરાશવાળી જમીન સર્વે પણ આજ દિન સુધી નથી કરાઈ, તેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય જોવા મળ્યો હતો. અહીંયા અમારા સરહદી વિસ્તારમાં ખાર વધી ગયો છે એટલે ઘણો વધારે વરસાદ પડવાથી ખેતર ધોવાણ થઈ ગયા છે. તે સરકારશ્રીને વિનંતી છે કે અહીંયા ખાર અટકાવવા માટે કંઈક પગલાં ભરે. અને અસારા વાસની ને ગામની જમીનને લોદેણી નાળોદર આસણા બાજુને ખાર વિસ્તારમાં ખૂબ 2 વર્ષથી વરસાદથી ખાર આવી ગયો છે અને મહેરબાની કરી સરકારને વિનંતી છે કે ખારનો કોક ઉપયોગ લે. આ અમારું પાકિસ્તાનની બોર્ડરનું છેલ્લું ગામ છે. અહીં લગભગ અસારા વાસથી કરીને છેલ્લું પાકિસ્તાન બોર્ડર સુધી 40 કિલોમીટર સુધી એકદમ રણ અને એ પણ ખારસવાળું જે મીઠું પાકે છે એવું રણ આવેલું છે. હવે 2015માં અને 2017માં જે વધારે પડતો વરસાદ જો એને લીધે આ વિસ્તારની જમીનો ખૂબ મોટે પાયે ધોવાણ છું અને ધોવાણ થવાથી નીચે જે ખાર હતો એ ઉપર આવી ગયો છે અને અમારા વિસ્તારની લગભગ અહીં સોઈગામથી કરી અસારા અને અસારાથી કરીને માવસરી સુધીનો જે પટ્ટો છે ત્યાં મોટે પાયે જમીનમાં ખારાશ આવી ગઈ છે અને હજારો એકર જમીન જો કદાચ સરકારશ્રીને હું વિનંતી સાથે કહું છું કે તમે જો એનો સર્વે કરાવો તો હજારો એકર જે વાવેતર જમીન હતી એ અત્યારે એકદમ નકામી અને પડતર જમીન થઈ ગઈ છે અને ખેડૂતોને કેટલી ખેડૂતોની જમીનો બેકાર થઈ છે અને ઘણા ખેડૂતો બેકાર થઈ ગયા છે. એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે જેમ દરિયાઈ સૌરાષ્ટ્રમાં અને કચ્છ બાજુ જે દરિયાઈ પટો છે અને ત્યાં જે ખારાશ અટકાવવા માટે જે સંરક્ષણ આપવામાં આવે છે એના વિશે જે જે મદદ કરવામાં આવે છે એવી અમારા આ બનાસકાંઠાના વાવ સુઈગામ તાલુકાને મદદ કરવામાં આવે અને અમારો જે ભરડવા, સુઈગામ, અસારા, ગોલપ નેસડા, અહીં માવસરી, રાગાનેડા, ચોથન નેસડા, રાસેણા કે લોદરાણી આ જે સરહદના ગામો છે આનો ખારાશ તાત્કાલિક અટકાવવામાં આવે અને જે સરકારથી થાય કામ કરે. બાકી જો આ ખારાશ અટકાવવામાં નહીં આવે તો મને એવું લાગે છે આવતા 10 વર્ષમાં અહીંની લાખો એકર જમીન બંજર અને બેકાર થઈ જશે અને અહીંના ખેડૂતોને પ્લાન કરવું પડશે એવી પરિસ્થિતિ થાય એમ છે. માટે સરકારશ્રીને મારી ખાસ વિનંતી છે કે તાત્કાલિક આ ખારાશ અટકાવવા માટેનો કોઈ કાર્યક્રમ કરવામાં આવે. પાલનપુર જનસેવા કેન્દ્ર હંમેશા વિવાદોના ઘેરામાં ઘેરાયેલું રહે છે, જ્યાં આધાર કાર્ડ માટે લોકો લાંબી લાંબી લાઈનો લગાવે છે, સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા ઊભા રહે છે, છતાં પણ તેમનો નંબર નથી આવતો કારણ કે જનસેવા કેન્દ્રમાં ફક્ત એક જ કમ્પ્યુટર કીટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મેક્સિમમ 40 આધાર કાર્ડ નીકળી શકે તેમ છે, જેના કારણે લોકોને રઝળવાનો વારો પણ આવી રહ્યો છે.
પાલનપુર જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ માટે લાંબી લાઈનો લાગી રહી છે, જ્યાં છેલ્લા 10 દિવસથી આ લાઈનો સતત ચાલુ છે. ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ બીજું કમ્પ્યુટર લાવવાની ફરજ નથી પડતી, જ્યાં લોકોને સવારે વહેલા આવવું પડે છે, ત્યારબાદ આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા બેસી રહેવું પડે છે. આ બાબતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી અધિકારીઓ દ્વારા કે તંત્ર દ્વારા બીજું કમ્પ્યુટર વસાવવામાં નથી આવ્યું, જેને એક દિવસમાં 40 જ આધાર કાર્ડ નીકળી રહ્યા છે, ત્યારે અરજદારોને નિશાસો નાખીને પરત ફરવાનો વારો આવે છે. દાંતાના ત્રિશુળિયા ઘાટ પર એક ટર્બો ટ્રકને ગમખવાર અકસ્માત નડવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માત નડવાનું કારણ બ્રેક ફેલ થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં જ ટર્બો ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. દાંતા પાસે ત્રિશુળિયા ઘાટ પર ટ્રકને ગમખવાર અકસ્માત નડ્યો હતો, જ્યાં અંબાજીથી પાદરા ડસ્ટ ભરીને જઈ રહેલા ટર્બોને અકસ્માત નડ્યો હતો. જાણવા મળેલ માહિતી મુજબ અકસ્માત નડવાનું કારણ બ્રેક ફેલ થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં અકસ્માતમાં ટર્બોના ડ્રાઈવર તથા કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. ગઢ ખાતે ગુરુ પૂર્ણિમાની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આવેલા તમામ ભાવિકોને વૃક્ષ આપી પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ગઢ ખાતે ગુરુ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. ગુરુપૂજન કરનાર તમામ ભાવિકોને વૃક્ષ આપી પર્યાવરણના જતનનો સંદેશ પણ પાઠવ્યો હતો. મનુષ્યના જીવનમાં સારા સંસ્કાર સિંચન કરવા ગુરુનું જેટલું મહત્વ છે, તેટલું જ સૃષ્ટિમાં રહેવા માટે સારા વાતાવરણ અને શુદ્ધ હવાનું અને પ્રદૂષણ મુક્ત આબોહવાની જરૂર પડે છે. એટલે દિવસે ને દિવસે વૃક્ષોનું મહત્વ ઘટતું જાય છે, તે એક ચિંતાનો વિષય છે. પરંતુ આજે પણ સારા વિચારો અને કંઈ સારું કરવાની ભાવના સાથે સમાજમાં સારું કાર્ય કરનારા લોકો છે, તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો પ્રસંગ ગઢ ખાતે યોજાયો હતો. પાલનપુર તાલુકાના ગઢ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુ ગોવિંદગીરી મહારાજના સેવકો દ્વારા ગુરુપૂજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગઢ ખાતે ભજનિક લક્ષ્મણભાઈ ભટોલના નિવાસસ્થાને ગુરુપૂજનનો કાર્યક્રમ રાખેલો અને જેમાં ગઢ ગ્રામ પંચાયતના સરપંચ વસંતભાઈ રાઠોડ તેમજ તલાટી અશોકભાઈ જુડાલ તથા ગ્રામ પંચાયતના VCE રામસિંહ સોલંકી દ્વારા વૃક્ષોના ઉછેર માટેનું સૂચન પણ કરવામાં આવ્યું હતું અને તમામ સેવકોએ આ સૂચનને વધાવી લઈ કાર્યક્રમનું આયોજન કરવાનું કહેતા VCE રામસિંહ સોલંકી દ્વારા વિવિધ વૃક્ષો મંગાવી ગુરુપૂજનમાં આવેલા તમામ ભાવિકોને ભોજન પ્રસાદ કરાવી એક વૃક્ષ આપી વૃક્ષોનું જતન કરવાનો સંદેશો આપ્યો હતો. આ તમામ કાર્યક્રમમાં લક્ષ્મણભાઈ ભટોળ સહિત ગ્રામ પંચાયત દ્વારા ભારે જહેમત ઉઠાવી સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ ઉજવ્યો હતો. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ, સમગ્ર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી તો થાય છે, પરંતુ આજે ગઢ ગામમાં એવા ભક્ત લક્ષ્મણભાઈના કુટુંબીજનો તથા નાથુભાઈના સહયોગથી આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ જે અનોખી રીતે પર્યાવરણને ભેટ અર્પણ કરીને જે ઉજવ્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમનો એમને ભજન કીર્તન સાથે સાથે જે ગામમાંથી પધારેલા ભક્તમંડળને એક એક વૃક્ષ આપી અને વૃક્ષનું જતન કરવાનો એક અનોખો સંદેશ પાઠવ્યો છે. આ સંદેશ સમગ્ર જિલ્લામાં આ રીતની ઉજવણી થાય અને વૃક્ષનું જતન થાય એવી આશા રાખું છું અને હું પણ આ ભક્તમંડળ અને એને ગામ વતી એમને ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરું છું કે જેમણે આ આયોજન કરી અને આવું એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાન નહીં અને વૃક્ષ વિના પ્રાણ નહીં એ શબ્દ આજે સાર્થક કર્યો છે અમારા સંત ગુરુ શ્રી લક્ષ્મણભાઈ ભટોળ સાહેબે, કે જેમણે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ઘરે એક સંતવાણી પ્રોગ્રામ રાખેલ છે, સાથે સાથે વૃક્ષનું જતન થાય અને પર્યાવરણ બચાવવા માટે જેમણે દરેક ભક્તજનને પ્રસાદ રૂપે ભોજન પ્રસાદ આપ્યો છે અને સાથે સાથે એક એક વૃક્ષ આપ્યું છે અને આ વૃક્ષનું જતન કરવા કહ્યું છે. કારણ કે જો ગુરુ હોય જે આપણને સાચી દિશા તરફ ચાલવા માટે જ્ઞાન આપે છે અને વૃક્ષ એ આપણું સ્વાસ્થ્ય સારું રહે અને આપણું પર્યાવરણ બચે એ માટે વૃક્ષ પણ જરૂરી છે. તો આજે એમને સાચી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી અને દેશને એક સાચું માર્ગદર્શન આપ્યું છે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે આવેલા સંત શ્રી સદારામ બાપુના આશ્રમમાં ભાવિક ભક્તોનું ગોળાપૂર ઉમટી પડ્યું હતું. આજે ગુરુ પૂર્ણિમાના પર્વ દિવસે સંત શ્રી સદારામ બાપુના ધામમાં ટોટાણા ગામ ખાતે દર્શન કરવા ભક્તોનું ગોળાપૂર ઉમટી પડ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા આશ્રમ ખાતે આવેલા સંત શ્રી સદારામ બાપુના ધામમાં દર્શનાર્થીઓ બાપુના દર્શન કરવા માટે પધાર્યા હતા. ભંડારો કરેલ જગ્યાએ દર્શન કરવા માટે ખૂબ બહોળી સંખ્યામાં પોતાની મેળે લાઇનમાં જોડાયા હતા અને બાપુના ભંડારાની જગ્યાના દર્શન પણ કર્યા હતા. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર તેમજ બાપાના ભક્તો દ્વારા આજરોજ થરા શહેર ઠાકોર સમાજમાંથી DJના તાલે સંતશ્રી સદારામ બાપુનો સંઘ નીકળ્યો હતો. ટોટાણા આશ્રમ પહોંચી બાપુના દર્શન કર્યા હતા. બાપુના સેવાભાવ
અનુભવી લોકો દ્વારા સેવાના કેમ્પ બાંધ્યા હતા. ઠેર ઠેર જગ્યાએ સેવાઓ પણ આપી હતી. લાખણી તાલુકામાંથી ઠાકોર સમાજના ભક્તો દ્વારા સદારામ બાપાનું સંગ લઈ આવી પહોંચ્યો હતો. થરા ઠાકોર બોર્ડિંગ ખાતે રોકાયા હતા. ત્યારબાદ ખારિયા ચામુંડા માતાજીના મંદિરે રોકાયા હતા. ત્યાં ચા પાણી નાસ્તો કરી નીકળ્યા હતા. ત્યારબાદ ટોટાના સંત શ્રી સદારામ બાપુના આશ્રમે પહોંચ્યા હતા. ત્યાં બાપુના દર્શન પણ કર્યા હતા. ઉત્તર ગુજરાત ઓલિયા પુરુષ અને અઢારે આલમના ભગવાન એવા સંત શ્રી સદારામ બાપુ ટોટાણા આશ્રમ ખાતે 2 મહિના પહેલા તેમના પ્રાણ છોડ્યા હતા. ત્યારે ટોટાણા ગામ સહિત ગામોમાં માતમ છવાયો હતો. ત્યારબાદ ગામમાં પોતાના ધંધા વ્યવસાય બંધ 1 દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સંત શ્રી સદારામ બાપુની અંતિમ યાત્રા સવારે 10 વાગે ટોટાણા આશ્રમથી નીકળી હતી અને ખારિયાથી થરા પહોંચી હતી અને થરા શહેર વેપારીઓ દ્વારા આપમેળે થરા શહેર બંધ રાખવામાં આવ્યું હતું. બાદમાં થરા શહેરમાં ફરી પરત ટોટાણા આશ્રમ ખાતે અંતિમ યાત્રા પહોંચી હતી. ત્યારબાદ સંત શ્રી સદારામ બાપાના આશ્રમમાં લાખોની સંખ્યા સહિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સંત શ્રી સદારામ બાપુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભક્તો દ્વારા સદારામ બાપાને ભીની આંખે વિદાય પણ આપવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા સેવાના કાર્યોમાં અને લોકજાગૃતિના કાર્યોમાં અગ્રેસર રહેતું હોય છે. ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની થરાદ શાખા દ્વારા ગુરુ પૂર્ણિમાનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો હતો, જ્યાં આવેલા મહેમાનો અને ગુરુજનોનું કંકુતિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા આજરોજ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ તથા શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે ગુરુજનોનું બહેનોએ કંકુ વડે તિલક કરી મોં મીઠું કરાવી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પૂજન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિ મુજબ ચાલી આવતી ગુરુ શિષ્યની પરંપરાને સાચવી રાખવા તથા જેમના થકી અંધકારના અજ્ઞાનમાંથી મુક્ત કરાવીને જ્ઞાનરૂપી અજવાળું ફેલાવનાર ગુરુજનોનું પૂજન વડે એમનો આદર સત્કાર થાય અને ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ સચવાઈ રહે તે હેતુથી એબીવીપી દ્વારા ગુરુપૂજન કરાયું હતું. સંસ્કૃતિ પ્રમાણે ગુરુને બીજું સ્થાન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ગુરુપૂજન કાર્યક્રમમાં સરકારી કોલેજના પ્રિન્સિપાલ રમેશભાઈ ચોવટિયા, ઝોરાભાઈ દેસાઈ, રતિલાલ રોહિત તથા ગાયત્રી શાળાના પ્રિન્સિપાલ ઉદેશીભાઈ પટેલ, જીસી સોની, ભરતભાઈ પટેલ સહિત એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ તાલુકામાં 2 જૂથો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું, જ્યાં વાવના રાછેણા ગામમાં 2 જૂથો વચ્ચે હુમલો થયો હતો, જ્યાં એક જ પરિવારના 2 વ્યક્તિ પર જીવલેણ હુમલો થવા પામ્યો હતો. આ બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 દ્વારા વાવ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા, જ્યાં ખેતરની જમીન બાબતે મારામારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. એક જ પરિવાર વચ્ચે ધારિયાથી ધીંગાણું ખેલાયું હતું, જ્યાં એક સાથે 6 વ્યક્તિઓ મળીને પતિ પત્ની ઉપર હુમલો કર્યો હતો. આ બંને પતિ પત્ની ઇજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને વાવ તાલુકા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં પ્રજાપતિ પરિવારના 10 લોકો આમને સામને થતા જોવા મળ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરશે. લાખણી તાલુકાના ધાણા ગામે ઘટના બનવા પામી છે, જ્યાં ધી રાજરામનગર સેવા સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં પગાર ના ચૂકવાયાની ઘટના સામે આવી છે. દૂધ મંડળીમાં 45 દિવસનો પગાર ન ચૂકવાતા ગ્રાહકોને પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે, જ્યાં દૂધ મંડળીના ગ્રાહકોને અત્યાર સુધી નફો પણ નથી ચૂકવાયો. તારીખ 26/6/2019 દૂધ મંડળીને તાળા મારી મંત્રી ગામમાંથી ફરાર થઈ ગયા છે, જ્યાં લાખણીના દાણા ગામના મંત્રી પટેલ દાનાજી વેનાજી તેમજ ચેરમેન પટેલ કસ્તુરજી દેવાજી સામે ગ્રામજનોએ ઉચાપત કરી હોવાના આક્ષેપો લગાવ્યા છે. દૂધ મંડળીના ગ્રાહકો કલેક્ટર કચેરીએ બેસી ગ્રાહક સુરક્ષા કચેરી અને બનાસ ડેરીનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે. આયા હતા, મારું નામ ઝવેરજી મસરીજી, ગામ ઘણા તાલુકાથી છે, અરે જિલ્લો બનાસકાંઠા. અમારો મંત્રી દાનાજી વેનાજી પટેલ અમારા 45 દિવસનો પગાર પણ આપતો નથી, છતાં અમે બનાસ ડેરીમાં ઘૂસવા ગયા હતા. સાહેબે કીધું કે અમા કને કોઈ બરણી લઈને દૂધ ભરાવા આવ્યા હતા, તમારા મંત્રીને ગોતો અને તમારા મંત્રી ઉપર કેસ કરો. એટલે અમે એક અરજી આપી કલેક્ટરમાં, એક સુરક્ષા ખાતામાં, એક બનાસ ડેરીમાં. તમારા પૈસા ગમે અમારા પૈસા મળવા જોઈએ. અમને અમારા બાળ બચ્ચે છે ને, બાળ બચ્ચી અમારા છે ને. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નમસ્કાર.